नमस्कार। धोरण बे विषय गणित गम्मत पाठ 12। अगाउ आपने त्रण भाग जोया हता, आजे भाग 4। महावरानो समय तमारा मन में पण करो। महावरो करवा अगाउ आपने जोयुं सरवारा अने बादबाकी, तेमा वधीवाला सरवारा जोया, सादा सरवारा जोया, सादी बादबाकी जोई, दसकावारी बादबाकी। तो आजे आपने ते महावरो करीशुं। तनीषा पासे 17 पेन्सिल छे। केटली पेन्सिल छे? 17। सिया पासे 25 पेन्सिल छे। बधी मरीने कुल केटली पेन्सिल छे? हवे जुओ, एकम दशक। दाखलो कई बाजू गणीशुं? एकम बाजू थी। तो अही 17 लखेला छे, नीचे 25। तनीषा पासे 17 पेन्सिल अने सिया पासे 25, कुल केटली थई? तो आपणे तेने भेगी करीशुं, सरवारो करीशुं। तो जुओ, 7 અને 5। સૌ પ્રથમ 7 મોતીની ઢગલી કરો, પછી 5ની કરો। 5ની ઢગલી કર્યા પછી એ બંને ઢગલીઓને ભેગી કરો। શું કરો? ભેગી કરો। તો 7 અને 5, 7માં કેટલા ઉમેરશો? 5। તો 8, 9, 10, 11 અને 12 બાર થયા ને। 7માં 5 ઉમેરીશું તો કેટલા મોતી થયા? 12। હવે એકમની સંખ્યા અહીં લખો। એકમમાં 12ની જગ્યા 12માં કેટલા આવશે? 2 એકમ। તો 2 અહીં લખીશું અને 1 અહીં લખીશું। વધી કહેવાય, શું કહેવાય? વધી। અહીં લીટી દોરી અને ઉપર 1 લખીશું। હવે જુઓ, વધી 1 અને આ 1, તે આ 2માં ઉમેરીશું તો કેટલા થશે? 4 થશે। 4 થશે। કેટલા થશે? 2 અને 2 4। કેટલા થશે? 2 અને 2 4। કેટલો જવાબ આવ્યો? 2 અને 4, 1 અને 10, 42 જવાબ થાય ને। અહીં જુઓ, જો સિયા 3 પેન્સિલ આપે તો તનિષા પાસે 20 થાય, સિયા પાસે 22 પેન્સિલ થાય। હવે સિયા પાસે કેટલી છે? 25। તે 3 કોને આપશે? તનિષાને। તનિષા જોડે 17 છે। કેટલી છે? 17। તનિષાને 3 સિયા 3 પેન્સિલ આપશે તો તનિષા જોડે 20 પેન્સિલ થશે। હવે 20 અને સિયા પાસેથી 3 ઓછા થશે, શું થશે? ઓછા થશે। તો સિયા પાસે 22 રહેશે અને તનિષા પાસે 20 થશે। હવે 20 અને 22નો સરવાળો કેટલો થશે? તો 20ના 22 કેટલા થશે? 2 અને 42 જ થશે, 2 અને 2 4। હવે નીચે મુનિજાના વર્ગમાં 13 અંગ્રેજી વાર્તાની ચોપડી અને 22 હિન્દી વાર્તાની ચોપડી છે, બધી થઈને વાર્તાની કુલ કેટલી ચોપડીઓ થાય? આ રકમવાળા દાખલા છે, તમારે ખૂબ ધ્યાન આપવાનું।
मुनिजा, तो आपणे बाजूमां रकम लखता शीखीशुं। तेर करी अने अंग्रेजीनी चोपड़ी 22 करीने वार्तानी चोपड़ी अने नीचे लखीशुं कुल चोपड़ीओ थई। तमारे ए पण याद राखवुं पड़शे, जो कुल होय तमारे खास याद राखवानुं, कुल होय तो सरवारो अने वध्या तो बादबाकी नीचे। आनो सरवारो करीशुं, 3 ને 2 5 અને 2 ને 1 3 35, કુલ કેટલી ચોપડીઓ થશે? 35। વાદળી ખાનામાં 5 લખીશું અને પીરા ખાનામાં 3 લખીશું। નીચે જુઓ, સાક્ષી પાસે 23 ફર હતા, કેટલા હતા? 23। તેને 15 ફર ખાધા, શું કર્યું? 15 ફર ખાધા, ખાધા એટલે ઓછા થયા ને, તેની પાસે કેટલા ફર વધ્યા? સાક્ષી જોડે 23 હતા, 15 તેને ખાઈ લીધા, તો હવે તેની પાસે કેટલા બાકી રહ્યા? તો આપણે અહીં તેને જોઈશું, તે 23 હતા, તેમાંથી કેટલા બાદ કરીશું? 15। 23માંથી કેટલા બાદ કરીશું? 15। તો અહીં 3માંથી 5 બાદ કરીશું, કેટલા? 3માંથી 5 બાદ। તો જુઓ, 3માંથી 5 બાદ થાય ના, તો શું કરીશું? બાજુવાળા જોડેથી ઉસીના પૈસા લઈશું, 2 ચેકી નાખીશું, ઉપર 1 કરીશું, અહીં 13 લખીશું, 13માંથી કેટલા કાઢીશું? 5। કેટલા કાઢીશું? 5, તો કેટલા વધશે? 8। કેટલા વધશે? અહીં 5 કાઢવાના છે 13માંથી, તો કેટલા વધશે? 8। અને અહીં 1 હતો ને, આ 2 ચેકી નાખીશું, ઉપર 1 મૂકીશું, તો અહીં 1માંથી 1 જાય તો 0, તો 8 લખી અને અહીં 0 લખીશું, તો 23માંથી 15 કાઢવાના, તો 16 17 18 19 20 21 22 અને 23, કેટલા ફર વધ્યા? 23। નીચે જુઓ, દલપત જીત પાસે 35 લખોટી છે, કેટલી લખોટી છે? 35। અરવિંદ પાસે 25 લખોટી છે, તેમની પાસે કુલ કેટલી લખોટી થઈ હશે? અહીં જુઓ, દલજીત અહીં લખોટીઓ છે 35 અને 25, કુલ કેટલી થઈ? તો સરવારો, પણ વધી વારો વધી મૂકવાની છે, શું કરવાનું છે? વધી મૂકવાની છે, 5 ને 5, તમારે અહીં 5 લીટા કરો, અહીં 5 કરો, તે બધા ભેગા કરો, તો 5 ને 5 કેટલા થાય? 10। તો શું કરીશું? અહીં 0 મૂકીશું અને વધી અહીં મૂકીશું 3 ઉપર, તો 3 ને 1 4 અને 5 ને 6, અહીં કેટલા લખીશું? 60। હવે નિશા પાસે 32 બંગડી છે, સુખી પાસે 16 બંગડી છે, નિશા પાસે કેટલી વધારે બંગડી છે તે અહીં જોઈશું, આ બાદ બાકી છે 32 અને 6। અહીં બાદ બાકીમાં ઉપરની સંખ્યા નાની છે, નીચેની મોટી છે, તો શું કરીશું? 10કો લઈશું, 2માંથી 6 જાય નહીં, એક તો 10ક જોડેથી ઉસીના પૈસા લઈશું,
तो आ बे चेकी नाखी त्रण चेकीशू अने अहीं बे लखीशू अने अहीं बार बारमांथी छ जाय तो केटला वच्छे छ बार लीटा करवाना इमांथी सो चेकी नाखवाना केटला वच्छे छ अहीं छ लखीशू अने बेमांथी एक काढीशू तो केटलो वच्छे एक केटला वच्छे एक। हवे हूँ तमने होमवर्क आपूँ तो तमारे रकमवाला सरवाला केटला लखशो आवी रकम लखवानी अने सामे लखवानो तेर चोपड़ीओ अंग्रेजीनी तेर चोपड़ी बावीस हिंदीनी चोपड़ी अने कुल એવા પાંચ દાખલા પાંચ સરવાળા તમારે નોટમાં લખી અને તૈયાર કરશું અસ્તુ।